एक વખત મારી રીતે સુખડી બનાવો, જૂની બધી રીત ભૂલી જશો અને મોડીની સુખડી પણ તમને ફીકી લાગશે. સાચું કહું છું ફ્રેન્ડ્સ, આ સુખડી એકદમ અમેઝિંગ છે, અલગ છે અને અત્યાર સુધી તમે ઘરમાં જે રીતે સુખડી બનાવતા હતા ને તેના કરતાં તદ્દન અલગ પણ છે. પરફેક્ટ માપ સાથે આજે હું અહીંયા તમારી માટે એકદમ નરમ, જે એક આંગળીથી જ આ રીતે તૂટી જાય છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ નરમ અને સોફ્ટ સુખડીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે આવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. ચેનલ પર નવા હોય તો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. તો ચાલો બનાવી લઈએ એકદમ સોફ્ટ સુખડી. તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન મગજતરીના બીજ લીધા છે અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા સફેદ તલ લીધા છે. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને તેને ડ્રાય રોસ્ટ કરી લઈએ. તલ અને મગજતરીના બી થોડા ક્રિસ્પી થાય અને તેનો કલર થોડો ગુલાબી થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે અને તેને શેકી લેવાનું છે. તો 2-3 મિનિટમાં જ તે શેકાઈ જશે અને હવે આપણે તેને એક બાઉલમાં અલગથી કાઢી લઈશું. ફરીથી એ જ પેનનો ઉપયોગ કરીશું અને તેની અંદર આપણે અહીંયા 1/2 કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ પાવડર ઉમેરીશું. આ સમયે પણ તમારે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર જ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું છે અને 1-1.5 મિનિટમાં જ આ ડેસિકેટેડ કોકોનટ છે એ આ રીતે થોડો ગુલાબી કલરનો થઈ જશે. એટલે ગેસને બંધ કરી આપણે આ ડેસિકેટેડ કોકોનટ પાવડરને એક બાઉલની અંદર આ રીતે કાઢી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલા બદામ અને 3 ટેબલસ્પૂન જેટલા કાજુ લીધા છે. ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો, પણ હું જે માપ પ્રમાણે તમને બતાવી રહી છું સેમ એ જ રીતે જો તમે સુખડી બનાવશો તો બહુ જ સરસ બનશે. કાજુ અને બદામને મેં અહીંયા ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરી લીધા છે અને હવે આપણે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે, એટલે કે અધકચરા જ ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીંયા મેં અગારોનું પ્લાસ્ટિક રીગલ 3 જાર પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે અને ડ્રાયફ્રૂટને કોર્સલી ગ્રાઇન્ડ કરવા માટે આપણે તેને ઓન ઓફ કરીશું. તો લગભગ 3-4 વખત જ તમારે આ પ્રોસેસ કરવી પડશે અને એકદમ સરસ આપણા કાજુ અને બદામ કોર્સલી ગ્રાઇન્ડ થઈ ગયા છે. કાજુ બદામને ક્યારેય પણ કન્ટિન્યુઅસલી ગ્રાઇન્ડ નહીં કરવાના અને તેનો એકદમ ફાઇન પાવડર પણ નહીં બનાવવાનો, નહીં તો તેની અંદરથી તેલ છૂટું પડે છે અને એ એકદમ ચીપચીપા થઈ જાય છે. અને અહીંયા જોઈ શકાય છે કે મેં તેને જે રીતે દળ્યા છે તે એકદમ સરસ ડ્રાય અને કોર્સલી ગ્રાઇન્ડ થયા છે. હવે અહીંયા જે તલ અને મગજતરીના બી આપણે શેકીને રાખ્યા હતા એ થોડાક ઠંડા થઈ ગયા છે. ઠંડા થાય ત્યારબાદ જ તેને ગ્રાઇન્ડ કરવાના છે અને 1 ચમચી જેટલા મેં વાટકીમાં આ રીતે સાઇડ પર રાખ્યા છે જેનો આપણે ઉપયોગ આગળ ગાર્નિશિંગમાં કરીશું. હવે આ તલ અને મગજતરીના બીને પણ આપણે સેમ એ જ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે અને તેને પણ આપણે ઓન ઓફ કરીને જ ગ્રાઇન્ડ કરીશું, એટલે આમાંથી પણ તેલ છૂટું નહીં પડે. તો ફ્રેન્ડ્સ, અગારોનું આ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો. તો અહીંયા જોઈ શકાય છે કે તલ અને મગજતરીના બી પણ એકદમ સરસ ડ્રાયલી ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે અહીંયા 1/4 કપ જેટલું મેં હીરાકણી ગુંદર લીધું છે. જો તમારી પાસે ગુંદર મોટી સાઇઝનું હોય તો તમે તેને થોડુંક વાટી લેજો અથવા મિક્સરમાં અધકચરું ગ્રાઇન્ડ કરી લેજો. મારી પાસે જે ગુંદર છે તે એકદમ નાની સાઇઝનું છે એટલે મેં તેને ગ્રાઇન્ડ નથી કર્યું. હવે આટલી તૈયારી થઈ જાય ત્યારબાદ આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં મેં અહીંયા 1 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે, એટલે આપણે જેને ભેળકું કહીએ ગુજરાતીમાં એ લીધો છે, અને 1 કપ મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ અહીંયા મેં 1 કપ ઝીણો સમારેલો ગોળ લીધો છે. ગોળને સમારીને જ પછી તેનો ઉપયોગ કરવાનો છે. આ ત્રણેય વસ્તુ 1-1 કપ છે અને 1.5 કપ અહીંયા મેં ઘી લીધું છે. તો આ જે માપ છે તે માપ એકદમ સહેલું છે અને આ માપ માટે મેં અહીંયા કપનો ઉપયોગ કર્યો છે. તમે કપની જગ્યાએ કોઈ વાટકીનું માપ પણ લઈ શકો છો. હવે ત્યારબાદ અહીંયા કડાઈની અંદર હું પહેલાં આ રીતે ઘી ઉમેરી લઉં છું. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઘીને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈએ. ઘી મેલ્ટ થાય છે અને થોડુંક ગરમ થાય છે ત્યાં સુધી અહીંયા જેમાં આપણે સુખડીને ઠારવાની છે એ થાળીમાં પણ આ રીતે થોડુંક ઘી લગાવી લઈએ.
तो आ प्रोसेस पहलेथी करीने राखशो तो सुखड़ी ठारती वक्त परेशानी नहीं आवे। अहीं घी थोड़ूक गरम थयुं छे ए समय ज हूँ तेनी अंदर आ बन्ने लोट उमेरी लउं छुं। घी बहु वधारे पड़तुं गरम ना थवुं जोईए, जो बहु वधारे गरम थशे अने तमे तेमां लोट उमेरशो तो लोट तरत ज बढ़वा लागशे अने ए सुखड़ी सारी नहीं बने, सुखड़ीमां बढ़ेला लोटनी स्मेल आवशे। तो फ्रेंड्स अहीं आ स्टेप खास ध्यानथी राखीने करजो अने सारी रीते घी में लोट ने मिक्स कर लेवानो छे। गैसनी फ्लेम ने स्लो टू मीडियम पर ज राखवानी छे अने कंटीन्युअसली आपणे तेने आ रीते चलावीने सेकी लईशुं। थोड़ी वार में ज आ रीते लोट हळवो थशे, फूलवा लागशे अने लोटमांथी थोड़ीक सुगंध पण आवा लागशे। अहींया लोटनो कलर ઘણા લોકો ડાર્ક કરી દેતા હોય છે, પણ જો તમે સુખડી માટે લોટને વધારે પડતું શેકો તો તેમાં સીરા જેવો ટેસ્ટ આવે છે। પણ આપણે અહીંયા લોટને બદામી કલરનો થાય ત્યાં સુધી જ શેકવાનો છે, બહુ વધારે વાર સુધી લોટને શેકવાની જરૂર નથી અને તેનો કલર પણ ડાર્ક કરવાની જરૂર નથી। તો આ રીતે લોટ 5-6 મિનિટ મેં શેકી લીધો અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે ગુંદર ઉમેરી રહી છું અને ગુંદર તમે જોશો કે ધીરે ધીરે આ રીતે ઘીમાં જ તળાઈને ફૂલવા લાગે છે। અહીંયા જો તમને આ રીતે ન ફાવે તો તમે ગુંદરને અલગથી તળીને પણ ઉમેરી શકો છો, પણ લોટમાં ઘી સારી માત્રામાં મેં ઉમેરેલું છે અને એના લીધે જ આ ગુંદર એકદમ સરસ ફ્રાય થઈ ગયું છે। ગુંદર એકદમ સરસ તળાઈ જાય, ફૂલી જાય ત્યારબાદ આપણે તેની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરતા જઈશું। તો મેં અહીંયા ટોપરું, મગજતરી અને તલનો પાવડર અને કાજુ બદામનો જે આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરીને પાવડર તૈયાર કર્યો છે તે પણ ઉમેરી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને 5 ચમચી આપણે તેમાં જાયફળ પાવડર એડ કરીશું। અહીંયા જો તમને પસંદ હોય તો 1-1 ચમચી સૂંઠ અને ગંઠોડાનો પાવડર પણ ઉમેરી શકાય છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ। તમે અત્યાર સુધી 3 ઇન્ગ્રીડિયન્ટ સાથે જ સુખડી બનાવી હશે, પણ એક વખત આ રીતે હેલ્ધી સુખડી બનાવીને જોજો, બહુ જ સરસ બને છે અને બધાને ઘરમાં પ્રિય પણ થઈ જશે। તો અહીં અમે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગેસને બંધ કરીશું અને કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ। તો અહીંયા ઘી અને લોટ જે છે તેનું ટેમ્પરેચર અત્યારે ખૂબ હાઈ છે, એ ટેમ્પરેચરને આપણે થોડુંક ડાઉન થવા દેવાનું છે। 10-15% આનું ટેમ્પરેચર ડાઉન થવું જોઈએ ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવીશું અને આ મિશ્રણ સામાન્ય થોડુંક ઠંડુ થાય ત્યારબાદ આપણે તેની અંદર ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મિશ્રણ વધારે ઠંડુ નથી કરવાનું, તેનું ટેમ્પરેચર થોડુંક જ ડાઉન કરવાનું છે અને ગોળ ઉમેર્યા બાદ કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવીશું અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે। તો મિશ્રણનું ટેમ્પરેચર થોડુંક ડાઉન કરી પછી ગોળ ઉમેરશો તો ક્યારેય પણ તમારી સુખડી ચવળ નહીં થાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી પોચી બનશે। તો અહીંયા ગોળને મેં બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આ મિશ્રણને આપણે થાળીમાં કાઢી અને ઠંડી કરવા માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ, તમારા ગામનું નામ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો, મને ખબર પડી કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે। તો અહીંયા તાવેથાની મદદથી આ મિશ્રણને આપણે થાળીમાં એકદમ સરસ ફેલાવી દઈએ અને સારી રીતે તેને પ્રેસ કરતા જવાનું છે। હું તાવેથાની મદદથી તેને પ્રેસ કરી રહી છું, તમે કોઈ વાટકી પણ લઈ શકો છો તેને પ્રેસ કરવા માટે, પણ સારી રીતે તેને પ્રેસ કરજો, ઘી બધું ઉપર આવી જશે। અહીંયા તલ અને મગજતરીના બી જે આપણે સાઈડમાં રાખ્યા હતા તેને આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી અને તાવેથાની મદદથી થોડુંક પ્રેસ કરી અને દબાવી દઈશું એટલે તે નીકળશે નહીં। તો આ પ્રોસેસ ચોક્કસથી કરજો। હવે સુખડી ઠંડી થાય એ પહેલાં જ આપણે તેની અંદર કાપા કરી લેવાના છે, કારણ કે જો સુખડી ઠંડી થઈ જશે પછી તેમાં કાપા કરવાનું થોડુંક મુશ્કેલ બની જતું હોય છે, એટલે આ સમયે જ્યારે તે ગરમ હોય ત્યારે જ તમારે તેમાં કાપા કરી લેવાના। અહીંયા સુખડીના પીસીસ તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો, નાના મોટા તમને જે રીતે પસંદ હોય, કાજુ કતરીના શેપમાં પણ તમે તેને કટ કરી શકો છો। હવે આ થાળીને હું લગભગ 1 કલાક માટે સાઈડ પર રાખું છું અને 1 કલાક થાય અને એકદમ સરસ સુખડી સેટ થઈ જાય ત્યારબાદ આપણે તેના પીસને આ રીતે કાઢી લઈશું। તો અહીંયા જોઈ શકાય છે કે સુખડીના પીસ એકદમ સરસ તૈયાર થયા છે, એકદમ પરફેક્ટ।
દરેકે દરેક પીસ એકદમ પરફેક્ટલી સેટ થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને લોકોને મારી આ સુખડીની રેસીપી પસંદ આવી હશે। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।